हेलो फिजिशियंस, सो आपणे फिजिक्सનું ફર્સ્ટ સેમેસ્ટરનું સેકન્ડ ચેપ્ટર માપન અને એકમ પદ્ધતિ વિશે વાત કરીએ છીએ. આ ચેપ્ટરના ફર્સ્ટ ત્રણ પાર્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો પહેલાં એ ચેક કરી લેજો. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ત્રુટીઓનું સંયોજન. તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે કોઈ બી ભૌતિક રાશિના માપનમાં અમુક પરિબળોના લીધે ત્રુટી ઉદ્ભવે છે, પણ જ્યારે આપણે સાધિત ભૌતિક રાશિની વાત કરતા હોય તો આવી રાશિઓ છે અમુક રાશિઓના સંયોજનથી બને છે. જેમ કે ઘનતા છે એ દળ અને કદ એમ બે રાશિના સંયોજનથી બને છે. તો અહીંયા દળના માપનમાં કંઈક ત્રુટી આવશે અને કદના માપનમાં પણ કંઈક ત્રુટી ઉદ્ભવશે. તો આ બંનેની ઇન્ડિવિજ્યુઅલ ત્રુટીના લીધે ઘનતાના માપનમાં અમુક ફેર આવશે. તો આ ત્રુટીઓનું સંયોજન કઈ રીતે કરી શકાય એના વિશે સમજીએ. એમાં ફર્સ્ટ છે સરવાળા અને બાદબાકીમાં ત્રુટી. તો સપોઝ કે આપણી પાસે બે ભૌતિક રાશિ છે, ભૌતિક રાશિ એ અને ભૌતિક રાશિ બી, અને પ્રયોગના અવલોકનો પરથી આપણને એમાં મળતી ત્રુટી છે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ જેટલી, અને બીમાં મળતી ત્રુટી છે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી જેટલી. હવે આપણે આ બંનેનો સરવાળો કરવો છે, તો આ બંનેના સરવાળાને આપણે કંઈક સપોઝ કે ઝેડ કહીએ, તો આપણે લખી શકીએ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ ઝેડ. હવે અહીંયા જે એ અને બીમાં મળતી ત્રુટી છે ડેલ્ટા એ અને ડેલ્ટા બી, એ બંનેના સરવાળા કરીને કુલ ત્રુટી મળે એને આપણે કહીએ ડેલ્ટા ઝેડ. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખી શકીએ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ, એની જગ્યાએ લખીએ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ બીની જગ્યાએ લખીએ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે આ ઇક્વેશનને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો એક સાઈડ આપણે લખી શકીએ એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ એન્ડ ડેલ્ટા બી. તો અહીંયા ડેલ્ટા એ અને ડેલ્ટા બી છે એ કુલ એરર છે, જેને કીધું છે આપણે ડેલ્ટા ઝેડ. તો આ વાત થઈ સરવાળાની. હવે જોઈએ બાદબાકીમાં ત્રુટી. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ લખીએ એ માઇનસ બી, અહીંયા એ અને બીની વેલ્યુઝ લખીએ, એ ઇઝ ઇક્વલ ટુ છે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. આ ઇક્વેશનને સિમ્પ્લિફાઈ કરીએ તો પહેલાં લખાશે એ માઇનસ બી, પછી લખીએ એરર્સ. સો અહીંયા માઇનસની નિશાની છે બંનેની વચ્ચે, એટલે માઇનસ પ્લસવાળો રૂલ લાગુ પડશે, માઇનસ પ્લસ માઇનસ ને માઇનસ માઇનસ પ્લસ. બટ ડેલ્ટા એ છે એની નિશાની ચેન્જ નહીં થાય, કેમ કે એની આગળ માઇનસ નથી. સો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, પછી માઇનસ પ્લસ માઇનસ થશે અને પ્લસ ડેલ્ટા બી. સો આપણને જે કુલ એરર છે ડેલ્ટા ઝેડ એ મળશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ એન્ડ માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બી. તો અહીંયા આપણને ડેલ્ટા એ અને ડેલ્ટા બીના ચાર કોમ્બિનેશન્સ મળશે. ફર્સ્ટ છે પ્લસ ડેલ્ટા એ એન્ડ માઇનસ ડેલ્ટા બી, સેકન્ડ છે માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, થર્ડ છે બંને પ્લસ પ્લસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, અને ફોર્થ છે બંને માઇનસ માઇનસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી. તો આના ઉપરથી કહી શકાય કે જ્યારે બે ભૌતિક રાશિઓના સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે તેનો અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. એટલે કે જે ઇન્ડિવિજ્યુઅલ ત્રુટિ છે એનો સરવાળા કરવાથી આપણને કુલ ત્રુટિ મળી જાય છે. હવે આના ઉપરથી એક એક્ઝામ્પલ છે એ સમજીએ. આ એક્ઝામ્પલમાં આર વન અને આર ટુની વેલ્યુઝ આપેલી છે. અવરોધ આર વન બરાબર આપેલું છે 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ, અને આર ટુ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ. અને એમ કીધું છે કે આ બંને અવરોધોને જો શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો, આ સમતુલ્ય અવરોધને પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવો. સો શ્રેણીમાં જોડીએ. હવે જ્યારે બી શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે હંમેશા એનો સરવાળો થાય. સો આપણે આર વન પ્લસ આર ટુને સમથિંગ કંઈક આર કહીએ, તો આર વન પ્લસ આર ટુ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ આર, અને એમાં રહેલી ત્રુટિને કહીએ ડેલ્ટા આર. હવે આ ઇક્વેશનમાં આપણે વેલ્યુઝ મૂકીએ. આર વન બરાબર આપણી પાસે છે 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ, પ્લસ આર ટુ ઇઝ ઇક્વલ ટુ થશે 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ. સરવાળો કરીએ તો 100 પ્લસ 200 ઇઝ ઇક્વલ ટુ થાય 300 પ્લસ ઓર માઇનસ 3 પ્લસ 4 એટલે 7 ઓહમ. સો આપણે આને આવી રીતે લખી શકીએ આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ 300 પ્લસ ઓર માઇનસ 7. સો આમાં આપણને મળતી ત્રુટી છે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 7 ઓહમ. હવે આપણને પ્રતિશત ત્રુટી શોધવાનું કીધું છે, તો પ્રતિશત ત્રુટીનું ઇક્વેશન આપણી પાસે છે ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100. હવે અહીંયા ડેલ્ટા આર છે 7 અને આર છે 300,
ઇન્ટુ 100 આ કેલ્ક્યુલેટ કરશો એટલે આપણને આન્સર મળશે 2.3%. તો આને આવી રીતે લખી શકાય 300 પ્લસર માઇનસ 2.3%. તો આ આપણો આન્સર થઈ ગયો. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ગુણાકાર અને ભાગાકારમાં ત્રુટિ. સો આપણે જેમ સરવાળા અને બાદબાકીમાં કર્યું સેમ રીતે અહીંયા હવે આપણે ગુણાકાર ભાગાકારમાં જોઈએ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ લખીએ એ ઇન્ટુ બી, અથવા તો આને એ બી પણ લખી શકાય. હવે આમાં એ અને બીની વેલ્યુઝ મૂકીએ, એ બરાબર થશે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ગુણાકાર કરીએ તો અહીંયા ગુણાકાર પહેલાં એનો છે બી અને ડેલ્ટા બી બંને સાથે થશે. સો એને પહેલાં બી વડે ગુણીએ એટલે થશે એ બી, પછી ડેલ્ટા બી સાથે એટલે પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી, પછી ડેલ્ટા એને બંને સાથે ગુણીએ. સો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ બી, અહીંયા બીને આગળ લખીએ, પછી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. તો આખું ઇક્વેશન આ રીતે થશે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ બી ઇન્ટુ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી. હવે લેફ્ટ હેન્ડ સાઈડનું ઇક્વેશન છે એને ઝેડ વડે ભાંગી નાખીએ તો અહીંયા ઝેડ ઝેડ ઉડી જશે તો મળશે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડને એ બી વડે ભાંગીએ અથવા એ બી કોમન લઈ લઈએ, એ બંને સેમ જ થાય. સો અહીંયા થશે 1 પ્લસ ઓર માઇનસ અહીંયા એ ઉડી જશે તો થશે ડેલ્ટા બી બાય બી પ્લસ ઓર માઇનસ એ અહીંયા બી બી ઉડી જશે તો ડેલ્ટા એ બાય એ પ્લસ ઓર માઇનસ અહીંયા કંઈ નહીં ઉડે તો એમનામ ડેલ્ટા એ બાય એ ઇન્ટુ ડેલ્ટા બી બાય બી. હવે અહીંયા ડેલ્ટા એ બાય એની વેલ્યુ બહુ જ નાની મળશે. આપણે અહીંયા જોવો ડેલ્ટા આર બાય આર છે તો અહીંયા 7/300 છે. એ વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરો તો 0.023 મળે, બહુ નાનું છે. અને એની આરે એની નાની સંખ્યાને જ ગુણો તો એ મૂલ્ય બહુ નાનું થઈ જશે એટલે આ પદને આપણે અવગણી શકીએ. તો આ ઇક્વેશન આપણે સાદી રીતે લખી શકીએ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા બી બાય બી પ્લસ ડેલ્ટા એ બાય એ. સો આ ઇક્વેશન પરથી એમ કહી શકાય કે જ્યારે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ એ પ્રત્યેક ભૌતિક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. એટલે કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ છે એ આ બંનેના સરવાળા જેટલું હોય છે. આના ઉપરથી એક ઇક્વેશન એક્ઝામ્પલ છે એ જોઈએ. એક્ઝામ્પલમાં એમ કીધું છે કે પદાર્થની ઘનતા માપવાના પ્રયોગમાં પદાર્થનું દળ આપેલું છે એમ ઇઝ ઇક્વલ ટુ 3 ± 0.12 kg અને કદ આપેલું છે વી ઇઝ ઇક્વલ ટુ 10 ± 1 m³. આટલું નોંધવામાં આવે છે. તો ઘનતા એટલે કે રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી એના માપનમાં આંશિક ત્રુટિ તથા પ્રતિશત ત્રુટિ શોધો. સો આપણી પાસે આ ઇક્વેશન છે એને આપણે ત્રુટિના ફોર્મમાં લખીએ ડેલ્ટા રો બાય રો ડેલ્ટા એમ બાય એમ અને અહીંયા વી બરાબર થશે ડેલ્ટા વી બાય વી. હવે આમાં વેલ્યુઝ મૂકી દઈએ. ડેલ્ટા એમની વેલ્યુ થશે 0.12 બાય એમની વેલ્યુ છે 3 પ્લસ ડેલ્ટા વી છે 1 અને વી છે 10. આને સાદુરૂપ આપી અને કેલ્ક્યુલેટ કરીએ તો આપણને આન્સર મળશે 0.14. હવે પ્રતિશત આપણને મળ્યું ડેલ્ટા આર બાય ડેલ્ટા રો બાય રો. હવે આને ઇન્ટુ 100 કરી નાખીએ એટલે આપણને મળશે પ્રતિશત ત્રુટિ. સો 0.14 ઇન્ટુ 100 કરીએ તો આપણને મળશે 14%. સો આ આપણો આન્સર થઈ ગયો. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ઘાતાંકવાળા પદોના કિસ્સામાં ત્રુટિ. તો સપોઝ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર લઈએ. હવે અહીંયા એ સ્ક્વેર છે એટલે એને એ ઇન્ટુ એ આવી રીતે લખી શકાય. હવે આ સાદો ગુણાકાર જ થઈ ગયો તો આપણે હમણાં જોયું એ રીતે આપણે આને લખી શકીએ કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા એ બાય એ. સો આ 2 ડેલ્ટા એ બાય એ જેવું થઈ ગયું. એટલે હવે અહીંયા બીજું કંઈ નથી થયું.
ખાલી જે આ એનો સ્ક્વેર હતો એ આગળ આવી ગયો, એટલે ઘાત ખાલી આગળ આવી ગઈ. એટલે આના ઉપરથી આપણે એમ કહી શકાય કે સપોઝ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એન છે, તો આનું જે ઇક્વેશન બનશે ડેલ્સ આ ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એન આગળ આવી જશે ડેલ્ટા એ બાય એ. હવે અહીંયા ઘાત બરાબર કોઈ બી હોઈ શકે, ત્રણ ચાર પાંચ જે બી હશે એ આગળ આવી જશે અને આવી રીતે ઇક્વેશન લખાઈ જશે. આનું એક ઉદાહરણથી આને સમજીએ. તો નેક્સ્ટ આપણું એક્ઝામ્પલ છે કે ભૌતિક રાશિનું સૂત્ર આપેલું છે આપણને, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે એની ચાર ઘાત બીની ત્રણ ઘાત એના છેદમાં સી રેસ ટુ વન બાય થ્રી અને અંડર રૂટ ડી આપેલું હોય તો ABCDના માપનમાં પ્રતિશત ત્રુટિ આપેલી છે 1%, 3%, 3% ને 4%. તો ડબલ્યુમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. તો હવે આપણે આ આખું ઇક્વેશન છે એને ઓલા ફોર્મમાં લખીએ, તો ડેલ્ટા ડબલ્યુ બાય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઘાત આગળ આવી જશે 4 અને ઇન્ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ 3 ડેલ્ટા બી બાય બી પ્લસ સીની ઘાત છે 1/3 લખીએ 1/3 ડેલ્ટા સી બાય સી પ્લસ અંડરરૂટ છે વર્ગમૂળ એટલે એને 1/2 લખી શકાય, તો એને લખીએ 1/2 ઇન્ટુ ડેલ્ટા ડી બાય ડી. હવે અહીંયા આપણને જે પર્સન્ટેજ આપેલા છે મૂકી દઈએ, 4 × 1 પ્લસ 3 × 3 પ્લસ 1/3 × 3 પ્લસ 1/2 × 4 સાદું રૂપ આપીએ, અહીંયા થશે 4 + 9 + 1 + 2 તો આપણને ઓલ પ્રતિશત ત્રુટિ મળશે 16%. તો આ થઈ ગયો આન્સર. તો અહીંયા ત્રુટિના સંયોજન અથવા તો ત્રુટિની વાત પૂરી થઈ છે. રિમેનિંગ ચેપ્ટર નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.